રાજકોટ શહેરની નજીક કુવાડવા પાસે સૂર્ય રામપર પાસે આવેલ જીનિંગ મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મિલમાં કામ કરતા કર્મચારીઓ અને શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી કપાસની ઘાસડીઓનું સ્થળાંતર કરતા લોડરના સાયલેન્સરમાંથી તીખારો ઉડતા લાગેલી આગમાં કપાસની ત્રણસો ઘાસડી બળીને ખાક થઈ ગઈ આગમાં બે હજાર બસો પચાસ મણ કપાસ સહિત આશરે ત્રીસ થી પાંત્રીસ મણ ત્રીસ થી પાંત્રીસ લાખનું નુકસાન થયાનું ખુલ્યું છે જ્યારે સદનસીબે જાનહાની થઈ નથી વડોદરામાં બોઇલર બ્લાસ્ટનો જે મામલો સામે આવ્યો હતો આ મામલામાં તપાસ અધિકારીએ નિવેદન આપ્યું છે આ ઘટનામાં પંદર લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ચારના મોત થયા હતા બે ડિરેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સંચાલકોએ બોઇલરથી વીસ ફૂટ નજીક ઓરડી બનાવી હતી ઓરડીનો ગોડાઉન તરીકે ઉપયોગ કરાતો હતો નિયમ જાણવા છતાં સંચાલકોએ પરિવારોને ઓરડામાં રહેવાની પરવાનગી આપી બોઈલર ઇન્સ્પેક્ટર ફેક્ટરી ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પણ તપાસ હાથ ધરાઈ છે કંપનીમાં લિક્વિડ તેમજ પાવડર ફોર્મમાં દબાવ બનાવવામાં આવતી હતી જાણી જોઈને ગંભીર બેદરકારી દાખવી ત્રણસો ચાર ત્રણસો આઠ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો એફએસએલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર બોયલર ઇન્સ્પેક્ટરના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ પણ કરાશે કંપનીને જાણકારી હતી કે આવું નહીં કરવું જોઈએ તેમ છતાં પણ એમને

નાતાલમાં કેવડિયા હાઉસફુલ થઈ ગયું અંદાજીત ત્રીસ હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ ટિકિટો એકત્રીસ ડિસેમ્બર સુધી બુક થઈ ગઈ ત્યારે શહેરોમાં પ્રતિબંધોના લીધે નાતાલના મિની વેકેશન માટે કેવડિયામાં પ્રવાસીઓ આવી રહ્યા છે જ્યાં અનેક પ્રવાસીઓ માસ્ક વગર ફરીને કોરોનાની ત્રીજી લહેર કોરોનાના ઓમિક્રોનને આમંત્રણ આપી રહ્યા છે કેવડિયા નજીકની હોટેલો ટેન્ટ સિટીઓ પણ હાઉસફુલ થઈ ગઈ કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનને પ્રાધાન્ય આપી પ્રવાસીઓને ફરજિયાત માસ્ક અને સેનેટાઇઝની વ્યવસ્થા તંત્રએ કરી છે જ્યારે ઓનલાઈન ટિકિટો બુક થઈ જતા ઓફલાઈન ટિકિટો ચાલુ કરી અને વધુ ત્રીસ થી ચાલીસ બસો પણ વધારવામાં આવી આગામી મિની વેકેશનમાં પ્રવાસીઓ બહુ મોટી સંખ્યામાં આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જો આયા છે સારી સુવિધા છે અહીંયા લોકો આમ તો માસ્ક પહેરે છે પણ જે નથી પહેરતા એમને કે પહેરવું જોઈએ એમ प्रकोशन तो अँनी सुविधा सारी है हम मास्क चे, चेकिंग बराबर सारी बर चे, रीते यहाँ पे छुट्टियाँ मनाने क्रिसमस की सरदार वल्लभ भाई पटेल जी का स्टेच्यू देखने आई है स्टेचू ऑफ यूनिटी यहाँ पे बिना मास्क के जो लोग घूम रहे हैं उनके ऊपर फाइन लगाना चाहिए ऐसा हम लोग को लगता है और सब लोगों ने कोरोना का हो या ओमाइक्रोन का हो सबके प्रोटोकॉल सब ने तो फॉलो करने, करने, कर, कर, करने चाहिए फॉलो करने चाहिए क्रिसमस से लेकर के न्यू ईयर का जो माहौल है उसमें प्रतिदिन प्रवासियों की संख्या यहाँ पे बड़ी मात्रा में हो गई है और जो व्यूइंग गैलरी है और एक्सप्रेस टिकट्स है उसका कोटा तो हर दिन ख़त्म ही हो जाता है लेकिन जो जिसको ये टिकट नहीं मिल पाए वो लोग एंट्री टिकट से भी स्टैचू की मुलाकात लेते हैं और फीट तक पहुँचते हैं प्रवासियों के जो आगमन है उनको વાત ખેડાની ખેડા જિલ્લામાં ઓમિક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ છ કેસ નોંધાયા છે યુકેથી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યોને ઓમિક્રોન સંક્રમણ હોવાનું ફલિત થયું છે નડિયાદના પીપલક ગામમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા છે અમદાવાદમાં એમડી ડ્રગ્સ કેસમાં વધુ ચારની ધરપકડ કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચે વધુ ચારની ધરપકડ કરી છે મિની લેબ બનાવીને ડ્રગ્સ બનાવતા હતા નવા નરોડા વિસ્તારમાં મિની લેબ બનાવી એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા મુખ્ય સપ્લાયર સહિત બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે વડોદરામાં જમાઈ બન્યો જમ સાસુની હત્યા કરી માંજલપુરના કલ્યાણબાગ સોસાયટીનો આ બનાવ છે જ્યાં સાસુની હત્યા કરી દીધી જમાઈએ જમાઈ વિશાલ અમીને પોતાની સાસુની હત્યા કરી ત્યારબાદ વિશાલ પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો પોલીસ સ્ટેશને જઈને હત્યાની કબૂલાત કરી હજુ સુધી હત્યાનું કારણ અકબંધ છે સાસુ સવિતાબેન પટેલની હત્યા કરી દીધી એકત્રીસ ડિસેમ્બર પહેલા રાજ્યમાં દારૂ ઘુસાડવા માટેના પ્રયત્નો શરૂ થયા છે સુરતમાં મિનરલ વોટરની બોટલમાં દારૂની બોટલ મૂકીને હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો એસઓજી પોલીસે ગોડાદરા વિસ્તારમાંથી એક ટેમ્પોની તપાસ કરી બોટલ ખુલતા જ પોલીસ ચોંકી ગઈ કારણ કે બોટલમાં અંદર પાણીના બદલે દારૂની બોટલ મૂકેલી હતી દારૂના જથ્થા સાથે પોલીસે બે આરોપીની પણ ધરપકડ કરી છે અમદાવાદમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે નિર્ણયનગરના રેવા આવાસ યોજનામાં આ ફેક્ટરી ચાલતી હતી સ્થળ પરથી ખાલી બોટલ કેમિકલ બૂચ પણ પકડાયા છે મોઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ નાખવામાં આવતો હતો નિલેશ રાઠોડ નામનો વ્યક્તિ ધંધો ચલાવતો હતો હાલ આરોપી નિલેશ રાઠોડ પોલીસ ગિરફતથી દૂર છે વાડજ પોલીસે ઇઠ્યોતેર દારૂની બોટલો જપ્ત કરી છે રાજકોટમાં દારૂના નશામાં છાપટા બનેલા અસામાજિક તત્વોએ માધાપર વિસ્તારમાં મહિલા પર હુમલાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ થયો છે દારૂના નશામાં મહિલા પર છરી અને લોખંડના પાઇપથી હુમલો થયો મહિલાનું કહેવું છે કે અસામાજિક તત્વોએ પથ્થરમારો પણ કર્યો હતો માધાપરના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે જેના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે આ મામલે પીડિતોએ ન્યાયની માંગ કરી છે વિવાદ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી હું મીડિયા મારફત છે ને એક ખાલી નમ્ર વિનંતી કરું છું કે જે અમારા વિસ્તારમાં જે દર્દનીય ઘટના દર્દની છે કે જ્યાં મહિલાઓને લઈ અને સુરક્ષાના પ્રશ્ન છે દારૂના વેચાણ થાય છે અને નોનવેજના વેચાણ થાય છે તો આને અનુલક્ષીને કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરે સ્થાનિક પોલીસ અમારા મદદમાં આવે છે લોકલ સ્ટાફ અમારા મદદમાં આવે છે પણ અધિકારી લેવલે કોઈ પણ પ્રકારની જાણ થતી નથી અમારા નણંદ છે ને ગયા તો ભાઈ ગારો એને મારવા પાઇપથી પાણા થી લાખ પાઇપ થી મારવા ને તો ચાકુ લીધું તો ચાકુ લઈને અમને ચાકુ દેખાડે અને પાણા ના નકરા ઉલાડે અને હું ગઈ ને તો મને એક પાઇપ માર્યો મારા પ્રેગ્નન્સી છે ત્રણ મહિના છે અને પાછળ વાહમાં એક પાઇપ મેળવ્યો ગળી ચપી ટપી દીધી